પશુઓમાં થતો બ્રુસેલોસિસ રોગ ચેપી જંતુઓ દ્વારા હવે મનુષ્યોમાં ફેલાવા લાગ્યો છે. ગરમ કર્યા વગર કાચું દૂધ પીવાથી આ રોગ મનુષ્યોમાં ફેલાય છે. આ રોગની ગંભીરતા જોતા 19 માર્ચ 2015 ના એક સેમિનાર યોજાશે, જેમાં આ વિષયના રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંત ડોક્ટર બીજી મંતુર હાજર રહીને માર્ગદર્શન આપશે. પશુઓમાં વ્યાપક પ્રમાણમાં કચ્છમાં બ્રુસેલોસિસ રોગ ફેલાયો છે. આ રોગના અભ્યાસ માટે કચ્છ નવનિર્માણ અભિયાન, એનડીડીબી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તથા જિલ્લા પંચાયત વેટરનરી શાખા દ્વારા બ્રુસેલોસિસ કંટ્રોલ પાયલોટ પ્રોજેક્ટ કચ્છ શરૂ કરાયો છે. આ બાબતે વેટરનરી અધિકારી ડોક્ટર ઠક્કરે જણાવ્યું કે હું ડોક્ટર હરેશ ઠક્કર, જિલ્લા પંચાયત પશુપાલન શાખામાં મદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવું છું. આજે આ બ્રુસેલોસિસ નામનો એક ઝૂનોસિસ રોગ, એટલે કે પશુઓમાંથી માણસોમાં થતો રોગ, એના વિશે લોકોમાં અવેરનેસ આવે એના માટે આપણે આ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે. બ્રુસેલોસિસ એ પશુઓમાં થતો એક જીવલેણ ન કહી શકાય, પણ આર્થિક રીતે ઘણું નુકસાન કરતો રોગ છે. અને જ્યારે કોઈ પોકેટમાં રોગ મોટા પ્રમાણમાં થાય ત્યારે પશુઓમાં મોટા પ્રમાણમાં એબોર્શન, એટલે કે ગર્ભપાત થતા હોય છે. અને એકવાર ગર્ભપાત થયા પછી પશુ એમાંથી રિકવર થાય છે, પણ એ આજીવન એ રોગના કેરિયર તરીકે રહે છે. હવે આ રોગ પશુઓમાંથી માણસોમાં પણ થઈ શકે છે. ખાસ કરીને એ એબોર્શન થયું હોય એ પશુના મૃત વાછરડામાંથી કે પાડામાંથી અથવા એના જે જાતીય સ્ત્રાવો થતા હોય એના સંપર્કમાં આવવાથી એના પશુપાલક જે છે એને આ રોગ થઈ શકે. વધુમાં જો કાચું ઉકાળ્યા વગરનું દૂધ પીવામાં આવે તો એ દૂધ પીનાર કોઈ પણ વ્યક્તિને આ રોગ થઈ શકે છે. એટલે આમાં ખાસ જાગૃતિની જરૂર એ છે કે દૂધ હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ. અને બ્રુસેલોસિસ સિવાય બીજા પણ અમુક જે રોગો છે, જેમ કે હડકવા છે, એ પણ જો ઉકાળેલું દૂધ પીવામાં આવશે તો પશુઓને નહીં થાય. સેવન સ્કાયમાં આ જ સ્થળે આપણે 19 તારીખના આ સેમિનારનું આયોજન કર્યું છે. અને ભારતભરમાં અત્યારે ગુજરાતમાં 2 પાયલોટ પ્રોજેક્ટ બ્રુસેલોસિસના રોગ વિશે ચાલી રહ્યા છે, એમાં એક કચ્છમાં છે અને બીજો એનડીડીબીની બીડજ ગૌશાળામાં છે. સમગ્ર બાબતે ડોક્ટર જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે હું ડોક્ટર એચડી જાડેજા, હું કચ્છ નવનિર્માણ અભિયાનના વેટરનરી ડોક્ટર તરીકે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું. બ્રુસેલોસિસ રોગ કઈ રીતના હ્યુમનની અંદર આવી શકે એની આપણે વાત કરીએ તો બ્રુસેલોસિસ થયેલું જનાવર જ્યારે પણ એબોર્ટેડ થઈ જાય, એટલે કે તરવાઈ જાય, તો એ તરવાઈ જાય ત્યારે મૃત થયેલું એ બચ્ચું પ્લસ એની જર, ઘણી વખત એના નાકમાંથી અને એના જે જનન અંગોમાંથી જે સ્ત્રાવો થતા હોય છે એ આ સ્ત્રાવના સંસર્ગમાં જ્યારે વ્યક્તિ આવે છે બરાબર, અને સીધા જ્યારે એ લોહીના સંપર્કમાં આવે છે ત્યારે આ રોગ હ્યુમનની અંદર પ્રવેશવાની ખૂબ જ શક્યતા રહે છે. જ્યારે આ રોગ હ્યુમનની અંદર આવે છે ત્યારે શરૂઆતની અંદર કોઈ પણ પ્રકારના ચિહ્નો દેખાતા નથી, જેમ કે કોલેરા થયા હોય તો ઝાડા ઉલટી થાય બરાબર, જ્યારે આપણે કમળો થયો હોય તો પેટ ફૂલી જાય, એવા બધા ચિહ્નો જે આપણે બાહ્ય રીતે જોઈ શકીએ એવું એક પણ ચિહ્ન આ રોગમાં જોવામાં મળતું નથી. પરંતુ ધીરે 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 લાંબા ગાળે ઝીણો તાવ રહેવો, સુસ્તી રહેવી, માથું દુખવું, પગના સાંધા દુખવા અને કામ કરવાનો કંટાળો આવે અને શરીરમાં કોઈ પણ જગ્યા જેવી સુસ્તી છે એવું આપણે કાયમ અનુભવ કરતા હોઈએ છીએ. હા, રાજકોટ છે, અમદાવાદ છે એવી મોટી જગ્યાએ આ રોગના ટેસ્ટ થતા હોય છે. આ રોગ મટી શકે એવો છે, જો સમયસર નિયમિત સારવાર લેવામાં આવે તો આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે. એ રીતે બ્રુસેલોસિસ કંટ્રોલ માટે અભિયાન હાથ ધરાયું છે.